હવે ભાજપે આ વાતને ધ્યાનમાં રાખીને એક આખી એક રણનીતિ બનાવી છે. ભાજપનો આશય એવો છે કે ગુજરાતની અંદર 70%થી ઓછું મતદાન કોઈ પણ સંજોગોની અંદર થવું નહીં જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે ગરમી પડી રહી છે એ ગરમીએ ચૂંટણી પંચ અને ભાજપનું ટેન્શન વધારી દીધું છે. કારણ કે લોકસભા 2024ની જ્યારે પહેલા તબક્કાનું મતદાન થયું ત્યારે 65% મતદાન થયું અને ગરમીને કારણે મતદાન ઉપર અસર વર્તાઈ હતી એવું એક જાણવા મળ્યું. ચૂંટણી પંચે સ્પેશિયલ એક ટાસ્ક ફોર્સ કમિટી બનાવી છે, એ માત્ર તાપમાનના પારા ઉપર નજર રાખી રહી છે. હવે 7 માર્ચે ચૂંટણી થવાની છે, તો એ દિવસે ગરમીના દિવસે મતદાન કેવી રીતના કરાવવું એના માટે ભાજપે એક રણનીતિ બનાવી છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી કાળઝાળ ગરમી પડી રહી છે. વચ્ચે એકાદ બે દિવસ રાહત મળી હતી, પરંતુ પાછી હમણાં ગરમી એટલી બધી પડી રહી છે કે લોકો ત્રાહીમામ થઈ રહ્યા છે. હવે હવામાન વિભાગના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે 7 મે 2024ના દિવસે જ્યારે ગુજરાતમાં મતદાન થશે ત્યારે ગરમીનો પારો 44 જેટલો રહેવાની સંભાવના છે, એટલે 44 ડિગ્રી તાપમાન રહે. હવે ભાજપે આ વાતને ધ્યાનમાં રાખીને એક આખી એક રણનીતિ બનાવી છે. ભાજપનો આશય એવો છે કે ગુજરાતની અંદર 70%થી ઓછું મતદાન કોઈ પણ સંજોગોની અંદર થવું નહીં જોઈએ. કારણ કે 70% મતદાન થશે તો જ ભાજપે જે 5 લાખની લીડનો ટાર્ગેટ રાખેલો છે એ પૂરો થઈ શકે, નહીં તો એ ભાજપને મુશ્કેલી ઊભી થઈ શકે. હવે ભાજપે રણનીતિ એ બનાવી છે કે જો 70% મતદાન કરવું હોય તો લગભગ 4 કરોડથી વધારે મત મળવા જોઈએ. તો એના માટે એક એવી રણનીતિ બનાવવામાં આવી કે સવારે 7 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, એટલે 3.5 કલાકનો જે સમય હોય એની અંદર 35% મતદાન થઈ જાય. પછી 12 થી 2:30 વાગ્યાનો જે બપોરનો સમય હોય, જે લંચ બ્રેકનો સમય હોય, એમાં 10% મતદાન થાય. અને 3 થી 6 સુધીની અંદર બાકીનું 25% મતદાન થાય એવી કાર્યકરોને સૂચના આપી દેવામાં આવી છે. હવે 70% મતદાન કરવા માટે ભાજપને 4.36 કરોડ મત આપ્યા હોય તો 70% સુધી પહોંચે. હવે ભાજપની જે ગણતરી છે એ સમજવા જેવી છે કે આમ જે મતદાનનો સમય છે એ સવારે 7 વાગ્યાથી માંડીને સાંજે 6 વાગ્યા સુધીનો છે અને એક બૂથની અંદર 1200 મતદારો હોય અને એવા આખા ગુજરાતની અંદર ટોટલ 52,000 જેટલા બૂથ છે. હવે એક મત આપતા, એટલે તમે એક ઈવીએમમાં જ્યારે મત આપવા જાઓ ત્યારે 30 સેકન્ડનો સમય થાય. તો એ રીતના કેલ્ક્યુલેશન કરીએ તો 7 થી 10:30નો સમય, એટલે 3.5 કલાકની અંદર 420 મત પડે, એટલે 420 મત પડે તો 35% મતદાન થાય આ 3.5 કલાકની અંદર. અને એ જ રીતના સાંજ સુધીની અંદર 840 થી 900 મત પડે તો 70% મતદાન થાય એવી ભાજપની ગણતરી છે. હવે આપણે છેલ્લા 2009થી જોઈએ કે ગુજરાતની અંદર ટોટલ લોકસભાની ચૂંટણીમાં મતદાન થયું હતું. 2009ની અંદર 47.89% મતદાન થયેલું, 2004માં 45% થયેલું, 2014ની અંદર 63% જેટલું મતદાન થયું. એટલે તમે એ જુઓ કે 2004 અને 2009ની અંદર 45-47% જેટલું મતદાન હતું, પણ 2014ની અંદર સીધું મતદાન વધીને 63% જેટલું થઈ ગયું અને 2019ની અંદર લગભગ 65% જેટલું મતદાન થયું.
ભાજપની આ વખતે ગણતરી છે કે 2019માં જે 65% મતદાન થયું એના કરતાં 5% મતદાન વધારે થવું જોઈએ તો જ ભાજપે જે દરેક બેઠક ઉપર 5 લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો છે એ પૂરો થઈ શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.